ઉપલેટા તાલુકાના ગઢાડા ગામમાં જવાનો મુખ્ય રસ્તો અને કોઝવે પર પડેલા ગાબડા તાત્કાલિક રિપેરિંગ કરવા પૂર્વ સરપંચે કરી માંગ. ચોમાસુ ગયે અને વરસાદથી થયેલ રસ્તાઓની ખરાબ હાલતને બે મહિનાનો સમય થવા આવ્યો છે ત્યારે ઉપલેટા તાલુકાના ગઢાડા ગામના મુખ્ય રસ્તો આવન જાવન કરવાનો આ એક જ હોવાથી તે ચોમાસામાં આવેલ પાણીના હિસાબે ખૂબ જ ખરાબ થઈ જવા પામ્યો છે. આ રસ્તા પર ચોમાસામાં જ મોજ નદીના બાંધેલ કોઝવે ઉપરથી પાણી જતું હોય છે અને અસંખ્ય વાર આ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જાય છે ત્યારે ગામમાંથી કોઈ પણ આવી કે બહાર જઈ શકતું નથી, તેમાં ખૂબ જ મુશ્કેલી પડે છે. ત્યારે આ વરસાદી પાણીના માર્ગથી કોઝવે પર મોટા ગાબડા પડી જવા પામ્યા છે. આ ખરાબ રસ્તો ગામ લોકોના આવન જાવન માટે બંધ થાય તે પહેલાં ગઢાડા ગામના પૂર્વ સરપંચ દ્વારા સરકાર સમક્ષ વહેલી તકે રિપેરિંગ થાય તેવી માંગ કરવામાં આવી હતી. વિપુલ ધામેચા, જેડએસ ટીવી, ઉપલેટા. તાલુકાના ગઢાડા ગામના નારણભાઈ આહે આજે છેલ્લા બે માસ ચોમાસાને થઈ ગયા હોવા છતાં આજે ગઢાડા ગામનો મુખ્ય જે મોજ નદીમાં કોઝવે આવેલ છે તેમાં ગાબડા પડેલ છે. તે ગાબડા હજી સુધી અનેક રજૂઆત કરેલ પણ ગાબડા રિપેર કરેલ નથી. આ બાબતે ગામ લોકોને વાહન ચલાવવા માટે તેમજ અવારનવાર બહાર જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ આ ગાબડા આમ તો છેલ્લા 5 વર્ષથી પડેલ હોય પરંતુ ચોમાસું જતું રહે ત્યારે આ અધિકારીઓ ખાલી મેટલ અને માટી નાખી અને ગાબડા બોલી દે છે. ત્યારે દર ચોમાસે આ રામાયણ ઊભી હોય છે ત્યારે અમે અનેક વખત એવી રજૂઆત કરેલ છે કે આ ગાબડા તમે પાકા રિપેર કરો સિમેન્ટથી, જેથી કરી અને આ ગાબડા કાયમીને માટે જે અવારનવાર જે પડી જાય છે તે પડતા અટકી જાય છે. તેમજ ચોમાસાના દિવસોમાં એસટી વિદ્યાર્થીઓને પણ ખૂબ મુશ્કેલી બને છે ત્યારે આ તમામ રસ્તાઓ સિમેન્ટથી રિપેર કરવામાં આવે એવી મારી ગામ લોકોની માગણી.